આ તરફ મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી ભેખડ ધસી પડતા યુવકનું મોત નીપજ્યું છે ખેરાલુના ચાણસોલા ગામની સીમા ભેખડ ધસી પડી તો જમીને સમતોલ કરવાનું ચાલી રહ્યું હતું કામ વ્યક્તિને બહાર કાઢતી વખતે માથું ધડતી અલગ થયું તો જે સીબીથી માથું કપાયું હોવાની આશંકા છે યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો તરફ સુરતના પાંડેસર વિસ્તારની ઘટના મોડી રાત્રે બે બાઇકોમાં આગ લાગી હતી આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી તો ફાયરના જવાનોએ પરિસ્થિતિ જોઈને તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ તો આગ કયા કારણોસર લાગી તેની હજુ તપાસ ચાલી રહી છે બીજી બાજુ રાજકોટમાં ગેરકાયદેસર પિસ્તોલ સાથે એકની ધરપકડ કરાઈ છે કુખ્યાત ભરત કુક્ષિયાને ઝડપી પાડ્યો છે તો ગેરકાયદેસર પિસ્તોલ અગિયાર જીવતા કારતૂસ જપ્ત કરાયા છે રાજકોટ શહેરમાં આરોપી વિરુદ્ધ અગિયાર અલગ અલગ ગુના પણ દાખલ કરાયો છે તો ગેરકાયદેસર પિસ્તોલ ધરાવતા આ વ્યક્તિને ઝડપી પાડ્યો છે બીજી બાજુ સુરતના ગાંધી સ્મૃતિ ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત પ્રસંગે મેયર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ ઉપસ્થિત રહ્યા હતા રંગમંચના નિર્માણ માટે કલાકારો દ્વારા અનેક વખત માંગણી કરાઈ હતી તો ગાંધી સ્મૃતિભવન નાટકો માટે ખૂબ જ પ્રસિદ્ધ હતું અનેક જાણીતા કલાકારોની યાદો આ ગાંધી સ્મૃતિભવન સાથે જોડાયેલી હતી નાટ્ય કલાકારોની ઉપસ્થિતિમાં ગાંધી સ્મૃતિભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સુરત મહાનગરપાલિકાએ ભગવાનનું રાખ્યું ખાસ ધ્યાન દિવાળી ટાણે શરૂ કર્યું અનોખું અભિયાન દિવાળીએ ઘરે ઘરે સફાઈ થઈ રહી છે દિવાળીની સફાઈ દરમિયાન લોકો ભગવાનના જૂના ફોટા હોય કે પછી પિતૃઓના ફોટા કચરામાં ફેંકી નવા ખરીદતા હોય છે આમ જાણતા અજાણતા લોકો ભગવાનનું અપમાન કરતા હોય છે જેના કારણે લોકોની લાગણી દુભાઈ રહી છે પરંતુ ભગવાનનું માન પણ જળવાઈ રહે અને પ્રતિમા કચરામાં ન જાય તેવું અનોખું અભિયાન સુરત મહાનગરપાલિકાએ ઉપાડ્યું આ સાથે જો એસએમસીએ દિવાળીની સફાઈમાં જૂના ફોટા અને ખંડિત પ્રતિમા નીકળે તો તેને કચરાપેટીમાં કે નદીમાં ન પધરાવવા અપીલ કરી લોકોને ઘરમાંથી ભગવાનના જૂના ફોટા અને જૂની કે ખંડિત પ્રતિમા મનપા ઓફિસે આપી જવા અનુરોધ કર્યો છે સુરત મ્યુનિસિપલના રાંદેર ઝોનમાં પાલ વોર્ડ ઓફિસે સર્વપ્રથમ ફોટા સ્વીકારવાની શરૂઆત કરાઈ તેમને સારો પ્રતિસાદ મળતા મનપા દ્વારા તમામ વોર્ડમાં કામગીરી શરૂ કરવામાં આવી લોકો પણ કચરામાં ભગવાનની પ્રતિમા ન મૂકી કલેક્શન સેન્ટરે આપી રહ્યા છે સવારે સાત થી અગિયાર અને બપોરે બે થી સાડા પાંચ વાગ્યા સુધી ફોટો સ્વીકારવામાં આવી રહ્યા છે આ ભેગા થયેલા ફોટા અને પ્રતિમાનું મ્યુનિસિપાલિટી વિધિવત રીતે વિસર્જન કરશે ગુજરાત બન્યું છે ડ્રગ્સનું હબ વાપીએ જીઆઈડીસીમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે એકસો ને એસી કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ છડપાયું છે દિવાળીએ ઘરે ઘરે સફાઈ થઈ રહી છે દિવાળીની સફાઈ દરમિયાન લોકો ભગવાનના જૂના ફોટા હોય ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સના નશાનો વેપાર ઝડપાયો ડીઆરઆઈએ ચોક્કસ બાતમીના આધારે આજે વાપી જેઆઈડીસીમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પ્રાઇમ પોલીમર ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાંથી રૂપિયા એકસો એંસી કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું આ ઉપરાંત ડીઆરઆઈએ કંપનીના માલિકના ઘર અને ઓફિસે પણ રેડ પાડી હતી જેમાં એક આરોપીના ઘરમાંથી અઢાર લાખ રૂપિયાની રોકડ પણ હાથ લાગી છે આ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોનું મળ્યું અગાઉ મહારાષ્ટ્રથી પણ પકડાઈ હતી ફેક્ટરી અગાઉ જપ્ત થયું હતું ચારસો કરોડનું ડ્રગ્સ હવે વાપીમાં મોટી કાર્યવાહી કરવામાં આવી ડીઆરઆઈ અમદાવાદ સુરત અને મુંબઈની ટીમે કરેલા જોઈન્ટ ઓપરેશનમાં ત્રણ ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરાઈ તપાસમાં સામે આવ્યું કે ત્યારે રાત્રિના સમયે ડ્રગ્સ બનાવીને ટ્રાન્સપોર્ટમાં અન્ય માલસામાન ભરીને ડ્રગ્સ અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતું હતું ખાસ કરીને દિલ્હી પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ અને દરિયાઈ માર્ગે વિદેશમાં સપ્લાય કરાતું હતું સપ્લાય કરવામાં આવતા ડ્રગ્સની ઇન્ટરનેશનલ માર્કેટમાં એક હજાર કરોડની કિંમત થવા જાય છે ગુજરાતમાં એમડી ડ્રગ્સનો સપ્લાય મુંબઈ અને દિલ્હીથી કરવામાં આવે છે તો સુરતના પલસાણામાંથી ગાંજો ઝડપાયો જોડવામાં ફ્લેટમાંથી એક કિલો આઠસો ગ્રામ ગાંજો જપ્ત કરાયો બાતમીના આધારે શિવાલિક રેસીડેન્સીમાં તપાસ કરવામાં આવી પોલીસે એકતાળીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓ પકડાયા છે જ્યારે એક વોન્ટેડ જાહેર કરાયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અફીણીના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી બંને આરોપીઓ સાથે મળી અફીણનો જથ્થો અમદાવાદ લાવી વેચતા હોવાનું નક્કી કર્યું હતું પોલીસે કુલ ચાર કિલો નવસો એકતાળીસ ગ્રામ અફીણનો સેમી સોલિડ જથ્થો જપ્ત કર્યો બંને આરોપી મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યો નામ લેડ કોન્સ્ટેબલે આચર્યું નડિયાદ પોલીસે બીજી નવેમ્બરે દરોડા પાડીને સલુણ એક્સપ્રેસ હાઇવે પરથી દારૂ પકડ્યો બુટલેગર કમલેશ તળપદાને પકડીને ગુનો પણ દાખલ કર્યો દારૂનો જથ્થો લઈને ટીમ પોલીસ સ્ટેશને આવી પરંતુ ત્યાં જ બીજી એક બાતમી મળતા પોલીસ જવાનો દારૂનો જથ્થો નિયમ અનુસાર જમા કરવાને બદલે લોકઅપ સામે જ મૂકીને ફરજ પર રવાના થઈ ગયા જોકે પરત આવ્યા ત્યારે દારૂ ગાયબ થઈ ગયો આ મામલે પોલીસ સ્ટેશનના હાજર ઈએસઆઈની પૂછપરછ કરતા ખુલાસો થયો કે હેડ કોન્સ્ટેબલ યશપાલ સિંહ પ્રહલાદસિંહ થોડી મિનિટો પહેલા જ આવ્યા હતા અને દારૂ સહિતનો મુદ્દામાલ લઈને જતા રહ્યા હેડ કોન્સ્ટેબલ અને બુટલેગર કમલેશ પોલીસ સ્ટેશનના ગેટ પાસે એકસાથે ઉભેલા પણ દેખાયા બુટલેગરની પૂછપરછ અને સીસીટીવીમાં પણ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહની કરતું તો કેદ થઈ છે સમગ્ર પ્રકરણ સામે આવતા હવે યશપાલસિંહ ભૂગર્ભમાં ઉતરી ગયો છે પરંતુ અહીં સવાલ એ છે કે આવું કેટલા સમયથી ચાલતું હતું શું અન્ય મોટા પોલીસ અધિકારીઓની સૂચનાથી સાંઠગાંઠ ચાલતી હતી કે પછી હેડ એ બુટલેકર સાથે કેટલામાં સેટિંગ કર્યું તો આ તરફ આણંદના ગામડાઓમાં ધમધમતા ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓની સુધરી ગઈ છે દિવાળી મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાનો પાપડ મઠિયા અને ચોળાફળીનો વ્યવસાય એ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે આણંદ જિલ્લાના સારસા ભાદરણંદ સંદેશ્વર વિરસદ અને વટાદરા ગામોમાં મઠિયા પાપડ અને ચોળાફળી બનાવતા સો જેટલા ઉત્પાદકો છે જોકે આ વ્યવસાય હવે મોસમી વ્યવસાય રહ્યો નથી પણ એક અસરકારક ગૃહ ઉદ્યોગ બન્યો છે જેમાં નેવું ટકા મહિલાઓ આ ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે વટાદ્રા સંધિસર સારસા ભાદ્રણ વિરસદ જેવા ગામોમાં બારે મહિના પાપડ મઠિયા અને ચોળાફળી બનાવવાનો મોટાપાય ઉદ્યોગ ધમધમે છે પણ દિવાળી એ ધંધામાં વધુ રોનક આવી છે જો કે સમય મુજબ ગૃહ ઉદ્યોગમાં આધુનિકીકરણ પણ આવ્યું છે અગાઉ આડણી વેલણથી બનતા પાપડ મઠિયા અને ચોળાફળી હવે મશીનોથી પાપડ મઠિયા ચોળાફળી બને છે મહિલા કારીગરો આ ઉદ્યોગના કારણે પગભર બની છે દિવાળીએ તો મહિલાઓએ બનાવેલા મઠિયા પાપડ ચોળાફળીની ફોરેન એટલે કે દેશ વિદેશમાં પણ માંગ પહોંચી છે છતાં વેપારીઓના મતે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં પચીસ ટકા જેટલી મંદી છે ચણાની દાળ અડદની દાળ અને રો મટીરિયલ્સના ભાવ વધતા મુશ્કેલી છે તો આ તરફ પાટીદાર આંદોલન દરમિયાન ઉપવાસનો મામલો કેસના આરોપી હાર્દિક પટેલની અરજી પર આજે યુકાદો તો હાર્દિક પટેલે કેસ મુક્ત થવા અરજી કરી હતી ગ્રામ્ય કોર્ટ તમામ દલીલોને અંતે આજે આપી શકે છે યુકાદો તો બે હજાર અઢારમાં હાર્દિક પટેલ સહિત કુલ નવ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી તો ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તૃકની ફરિયાદ થઈ છે તો ગ્રામ્ય કોર્ટ આજે યુકાદો આપી શકે છે મહત્વપૂર્ણ સમાચાર હાર્દિક સહિત નવ લોકો સામે બે હજાર અઢારમાં થઈ હતી ફરિયાદ તો પાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની પણ ફરિયાદ થઈ હતી આ તરફ ગોંડલના એપીએમસીમાં ડુંગળીની ધૂમ આવક થઈ થોડા દિવસોમાં જ છૂટક ડુંગળીના ભાવ ઘટશે ગરીબોની ગણાતી કસ્તુરીમાં આગ જરતી તેજીના થોડા દિવસમાં શરૂ થઈ જશે વળતા પાણી મોંઘી ડુંગળીના દિવસો હવે પૂરા થવામાં છે કેમ કે રાજકોટ ગોંડલ એપીએમસીમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને પહોંચતા ગોંડલ યાર્ડ બહાર વાહનોનો થપ્પો લાગ્યો ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ થવાની સાથે જ રોજિંદા પંચાવન હજાર કટ્ટાની આવક થઈ રહી છે જેના કારણે ડુંગળીના ગોડાઉન પણ ભરચક જોવા મળ્યા આ સાથે ડુંગળીની હરાજીમાં વીસ કિલો ડુંગળીના ભાવ રૂપિયા પાંચસો પચાસથી થી સાતસો રૂપિયા સુધીના બોલાયા એક સપ્તાહ પહેલા ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા એક હજાર સુધીના બોલાયા હતા હાલ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હોવાથી રાજ્ય બહારના વેપારીઓ પણ ડુંગળીની ખરીદી અર્થે આવે છે ગોંડલી પીએમસીમાં મહારાષ્ટ્ર યુપી રાજસ્થાન મધ્યપ્રદેશથી ડુંગળીની ખરીદી કરવા માટે આવે છે ડુંગળીની અઢળક આવક વચ્ચે ભાવમાં રૂપિયા અઢીસોથી ત્રણસો સુધીનું ગાબડું પડ્યું છે વિદેશમાં ડુંગળીના ભાવને લઈને ચાલુ વર્ષે ભાવ ઊંચા જળવાઈ રહે તેવું વેપારીઓનું માનવું છે ડુંગળીની અઢળક આવકના કારણે છૂટક બજારમાં ભાવ ઘટશે છે આ તરફ જુનાગઢના કપાસ પકવતા ખેડૂતોની બેઠી માઠી કપાસની મહેનત માથે પડી જૂનાગઢ માર્કેટયાર્ડ સફેદ સોના સમાન કપાસની આવકથી છલકાઈ ગયું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ થયા આ વર્ષે કપાસનું ઉત્પાદન વહેલું થતાં ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી દિવાળી પહેલા જ હરાજી શરૂ કરી દેવામાં આવી પ્રથમ દિવસે માર્કેટિંગ યાર્ડમાં એકસો થી વધુ કપાસની બોરીઓ આવી ખુલ્લી હરાજીમાં વીસ કિલો કપાસનો ભાવ ચૌદસો થી સોળસો રૂપિયા બોલાયો જે ગત વર્ષ કરતા એકસો પચાસથી બસો રૂપિયા જેટલો ઓછો છે જેથી કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા વેપારીઓનું કહેવું છે કે કપાસ બગડી ગયેલો છે સારી ગુણવત્તા ન હોવાથી ભાવ ઓછા મળી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે હોબાળો મચાવ્યો ધરમનો ધક્કો ખાતા ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોના વાકે ખેડૂતોને ધરમનો ધક્કો થયો વહેલી સવારે જણ સ્વીચ વાવેલા મૂકી માર્કેટ યાર્ડ સુધી આવ્યા બાદ ખબર પડી કે હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવામાં આવી છે જેના લઈ ભારે રોષ જોવા મળ્યો ખેડૂતોએ યાર્ડના સત્તાધીશો પર ગુસ્સો ઠાલવ્યો કપાસ મગફળી અને ડુંગળી લઈને પહોંચેલા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં હલ્લાબોલ કર્યો હરાજી બંધ કરવા પાછળ માર્કેટિંગ યાર્ડ તળાજા માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડ ની હરાજી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી ખેડૂતોની જણસ વજન કપાય છે જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે